જે સમાજ નારી સન્માન, સ્ત્રી સમાનતા, સ્ત્રી સદ્ભાવનાના રિવાજોની પરંપરાગત પ્રણાલિકાને સાચા અર્થમાં દ્રઢપણે અનુસરે છે તેવો સમાજ ખૂબ ચારિત્રશીલ, સમજદાર, પવિત્ર અને ઉચ્ચ પ્રકારની નીતિમત્તા ધરાવનાર બની રહે છે. આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ નારીનું સ્થાન પૂજનીય અને સન્માનપાત્ર માનવામાં આવ્યું છે. સમાજ કે સંસારમાં નારી કોઈપણ પ્રકારના સાંસારિક કૌટુંબિક સંબંધો ધરાવતી હોય તો તેવા ક્ષેત્રોએ સંબંધ વ્યવહારોમાં નારીનું સ્વમાન અને સ્થાનની પવિત્ર ગરિમા જળવાઈ રહેવી જોઈએ. આ રીતે નારી પૂજક સમાજ પણ નારીને નારાયણીનું બિરુદ આપી સ્વીકારીને સન્માને છે. સંસ્કૃત ભાષાની પ્રચલિત ઉક્તિ આ અર્થમાં યથાર્થ અને અનુસરવા લાયક છે. યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે તે સ્થળે દેવતાઓ નિવાસ કરે છે. એ અર્થમાં નારી માત્રને સંસારની જનની અને શક્તિના પ્રતિકરૂપે ઓળખવામાં આવે છે. આ બાબત પ્રશંસનીય છે. આધ્યાત્મિક દૈવી સ્વરૂપો પણ શક્તિના શાશ્વત સનાતન પ્રતીક સ્વરૂપે નારી સ્વરૂપના દર્શન કરવામાં આવે છે. એ રીતે નારી શક્તિરૂપ છે. જ્યાં નારી સન્માન અને નારી પૂજનની મહાન પવિત્ર ભાવના જોવા મળે છે ત્યાં નારીનું જીવન દાર્શનિક અર્થ સ્વરૂપમાં આદર્શ, સુખી, સુંદર અને ઉજ્જવળ તથા વિકાસમાન બને છે.